નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 13મો, જેનું નામ છે પ્રકાશ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેની અંદર તમને એકદમ ફ્રી છે, જે જરૂરથી ડાઉનલોડ કરજો. જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો વિષય બતાવશે, વિષય પસંદ કરશો પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 13 પ્રકાશ. પ્રશ્ન 1. ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો, શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. તો વસ્તુઓ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરિવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં. ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે. બીજો પ્રશ્ન, નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે? તો તફાવત જોઈએ. સૌ પ્રથમ તો સમતલ ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા નિયમિત પરાવર્તન થાય છે, જ્યારે ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા અનિયમિત પરાવર્તન થાય છે. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે, જ્યારે આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતા નિયમિત પરાવર્તન થાય છે, જ્યારે કાગળ, લાકડું વગેરે જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતા અનિયમિત પરાવર્તન થાય છે. અનિયમિત પરાવર્તનના નિયમોની નિષ્ફળતા નહીં, પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે. નીચેની આકૃતિ પરથી આ સ્પષ્ટ થશે કે ABCD પરસ્પરના સમાંતર કિરણો છે, તેમના પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે. સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી. પ્રશ્ન 3. નીચેના પ્રત્યેક સ્થાનની સામે લખો કે જ્યારે પ્રકાશનું કિરણકુંજ તેમના પર આપાત થાય છે ત્યારે નિયમિત પરાવર્તન થશે કે અનિયમિત થશે. દરેક કિસ્સામાં તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો. જેમાં પહેલું છે, ચકચકિત લાકડાના ટેબલ પરથી જ નિયમિત પરાવર્તન થશે, કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકિત છે. ચોકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ છે. કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી ખરબચડી છે. પાણી ફેલાયેલા આરસના ભોંયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તે અરીસાની જેમ વર્તે છે. અરીસાથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી સમતલ અને ચકચકિત છે. અને કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી અસમતલ છે. પ્રશ્ન 4. પરાવર્તનના નિયમો જણાવો. તો પરાવર્તનના નિયમો, આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. પ્રશ્ન 5. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો. તો એક સફેદ કાર્ડ પેપર લો, એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારથી બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપો મૂકો, એક સરખા દાંતાવાળો કાસકો લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કલરની પટ્ટી વડે બંધ કરો. કાસકાને પેપર પર લંબરૂપે રહે તેમ પકડો. કાસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ પર પ્રકાશ ફેંકો. ટોર્ચ અને કાસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. પેપર પર પ્રકાશનો લીસોટો દેખાય. પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાય. હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે? તો પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહીં. વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તેની આકૃતિ છે તે આ પ્રકારે આપણે દોરી શકીએ.
આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. ત્યાર પછી પ્રશ્ન છ, ખાલી જગ્યા પૂરો, જેમાં પેલી એક સમતલ અરીસાની સામે એક મીટર દૂર ઉભેલી વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી બે મીટર દૂર દેખાય છે. બીજું, કોઈ સમતલ અરીસાની સામે ઉભા રહીને તમે જ્યારે તમારા જમણા હાથથી ડાબા કાનને સ્પર્શો તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ડાબા હાથથી સ્પર્શ્યા છો. ત્રીજું, જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કિકીનું કદ વધે છે. નિશાચરોને શળી કોષો કરતા શંકુ કોષો ઓછા હોય છે. પ્રશ્ન સાત અને આઠમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં પેલું આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. તો જવાબ આવશે એ હંમેશા. આઠમું, સમતલ અરીસામાંથી રચાતું પ્રતિબિંબ. જવાબ આવશે બી, આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું હોય છે. ત્યાર પછી કેલિડોસ્કોપની રચના વર્ણવો. તો રચના છે, કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેમી લાંબી 4 સેમી પહોળી લંબચોરસ આકારની 3 પટ્ટીઓ હોય છે. ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના તૈયાર કરવામાં આવે છે. પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધ બેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર જેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવે છે. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની સીટ ચોંટાડેલી હોય છે. નળીના બીજા છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ, બંને વર્તુળાકાર એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. ત્યાર પછી પ્રશ્ન 10, મનુષ્યની આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમે અહીં જોઈ શકો છો, જે આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે. ત્યાર પછી પ્રશ્ન 11, ગુરમીત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 13.8 કરવા ઈચ્છતી હતી. તેના શિક્ષકે તેને તેમ કરવાની ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકશો? તો લેઝર ટોર્ચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તેની દ્રષ્ટિ પણ ગુમાવે. આમ શિક્ષકની સલાહ યોગ્ય હતી. પ્રશ્ન 12, તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો, સમજાવો. તો આંખોની સંભાળ લેવા બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. આંખો સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું જવું જોઈએ નહીં. આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ. આંખની તકલીફ હોય તો આંખના ડોક્ટરની સલાહ લેવી. પ્રશ્ન 13, જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? તો પરાવર્તનના નિયમ અનુસાર આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય, એટલે કે ખૂણો આર બરાબર ખૂણો આઈ બરાબર ખૂણો આર. માટે ખૂણો આઈ બરાબર વત્તા ખૂણો આર બરાબર 90 અંશ આપેલ છે. માટે ખૂણો આઈ વત્તા ખૂણો આઈ બરાબર 90. માટે 2 ખૂણો આઈ બરાબર 90. માટે ખૂણો આઈ બરાબર થશે 45 અંશ. આમ જો પરાવર્તિત કિરણે આપાત કિરણ સાથે 90નો કોણ બનાવે તો આપાત કોણ 45 અંશ હોય. પ્રશ્ન 14, એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે? તો અસંખ્ય પ્રતિબિંબો મળે. 15મો પ્રશ્ન, બે અરીસાઓ એકબીજાને કાટખૂણે ગોઠવેલા છે. આકૃતિ 13.19માં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30 અંશના કોણે આપાત થાય છે. બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો. તો પ્રશ્ન આકૃતિ આ પ્રકારે છે, જેમાં આપણને આપાત કિરણ અને બીજા અરીસા વડે મળતી આકૃતિ છે તે આ પ્રકારે મળશે. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, આકૃતિ 13.20માં જે દર્શાવ્યા મુજબ બુજો સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઉભો છે. શું તે પોતાને અરીસામાં જોઈ શકે છે? શું તે પી ક્યુ અને આર પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પણ જોઈ શકે છે? આકૃતિ આપણને અહીં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ. તો સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઉભેલો બુજો પોતાને અરીસામાં જોઈ શકતો નથી, કારણ કે તે અરીસાની સામે ઉભો નથી. બુજો પી અને ક્યુ પાસે મૂકેલી વસ્તુઓના પ્રતિબિંબ જોઈ શકે છે, કારણ કે આ વસ્તુઓ પરથી આવતા કિરણો અરીસા વડે પરાવર્તિત થઈ તેની આંખમાં પ્રવેશે છે. બુજો આર પાસે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકતો નથી, કારણ કે આ વસ્તુ પરથી આવતા કિરણો અરીસા વડે પરાવર્તિત થઈ તેની આંખમાં પ્રવેશતા નથી, જેની આકૃતિ તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 17, એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ દિશામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો. બી, શું બી પાસે રહેલી પ્રતિબિંબ જોઈ શકે છે? સી, શું
સી પાસેથી બીજો પ્રતિબિંબ જોઈ શકે છે, જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે તો એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? તો ચાલો તેની સમજૂતી મેળવીએ. જવાબ આકૃતિ છે તો તમે અહીં જોઈ શકો છો. પહેલાનો જવાબ જોઈએ તો એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન નીચેની આકૃતિમાં એ વડે દર્શાવ્યું છે. અને હા, બી પાસે રહેલી પ્રતિબિંબ પહેલી જોઈ શકશે. સી, હા, સી પાસેથી બીજો પ્રતિબિંબ જોઈ શકે છે. અને ડી, જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે તો એના પ્રતિબિંબ એને કોઈ અસર થતી નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 13 પ્રકાશના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપણે ધોરણ 10 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની PDFો જોવા મળશે, જે એકદમ ફ્રી છે. તો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.